નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના ચોખ્ખું ચણાક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે મળીને ચલાવીએ સૌ સ્વચ્છતા અભિયાન. હા, સ્વચ્છતા અભિયાન ભાઈ, સ્વચ્છતા અભિયાન. ગંદકી થશે દૂર તો વચ્ચે ભારત દેશ નિશાન. કોઈ જો કચરો ફેંકે એને રોકી દોડજો ધ્યાન, રોકી દોડજો ધ્યાન. વિચાર વાણી વર્તન માં પણ ચોખ્ખાઈ ને દોસ્તાન, ભાઈ ચોખ્ખાઈ ને દોસ્તાન. તા થૈયા થૈયા તા થઈ, સ્વચ્છતા થી આગળ વધીએ. 24 કલાક પ્રલય કે બનાવી દઈશું સગડું ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક, આખું ગુજરાત ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. મિત્રો, વિસનગર, વિસનગર એટલે જયશંકર સુંદરી, અવિનાશ વ્યાસ અને રાસ બિહારી દેસાઈ જેવા કલાકારોની જન્મભૂમિ. આપણે ગયા સપ્તાહે વાત કરી વિસનગરમાં આવેલી નવયુગ શિશુની કેતન શાળાની. આપણે જોયું કે આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત છે. સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પણ તેમણે સ્વચ્છતા વિશેની ખૂબ જ સુંદર વાતો આપણી સમક્ષ રજૂ કરી છે. તો આવો તે વિશે વધુ વાતો કરીએ અને જાણીએ આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્વચ્છતાની ગાથા. ડિમ્પલબેન, એક શિક્ષક તરીકે જો બાળકોને અત્યારથી સમજાવવું હોય સ્વચ્છતા બાબતે, તો તમે શું સમજાવો અને તમને શું લાગે છે કે જો શાળામાંથી બાળકોને સ્વચ્છતા વિશે સમજાવીએ તો એની અસર ક્યાં સુધી રહે છે? અમે અમારા ક્લાસમાં બાળકને સ્વચ્છતા માટે તો પહેલા ક્લાસની ચોખ્ખાઈ શીખવાડીએ છીએ. જો એ ક્લાસમાં બધી ચોખ્ખાઈ કરશે, પોતાના નખ, વાળ, બ્લેકબોર્ડ, ક્લાસમાં કચરો કેવી રીતે આવવાનો જો શીખવાડીશું, તો જે ઘરે જઈને પોતાની મમ્મીને કહેશે અને શીખવાડશે, એ પોતાનો કચરો ક્યારેય રસ્તા પર નહીં નાખે, એ કચરાની પેટીમાં, ડસ્ટબિનમાં જ યુઝ કરશે. આ ઉપરાંત જ્યારે બી અમારા વિસનગર નગરમાં કેમ્પો થાય છે, અંબાજીના હોય કે ગણપતિના હોય, જ્યારે કેમ્પો થયા હોય છે ત્યારે એની પછી જે બધી નાસ્તાની ડીશો છે એ ગમે ત્યાં ફેંકેલી હોય છે, તો આ વર્ષે અમારા સમીરભાઈએ એવો વિચાર કર્યો કે દરેક ટીમમાં આપણે લઈને જઈએ છીએ, તો સ્વચ્છતાની એક ટીમ આપણે સ્કૂલમાંથી જ કરીએ અને આપણા જ બાળકોને એ ટીમમાં જોડાઈએ અને બહાર લઈ જઈએ જ્યાં કેમ્પો થયા છે, કે અમને સારામાં સારું અમે એક નવા બાળકની ઘડતર, એક નાગરિક, આજના જે દેશનો કાલે બનવાનો છે નાગરિકની અમે સ્કૂલમાંથી ઘડતર કરી રહ્યા છીએ. વિશાલભાઈ, આપણી શાળાની વાત કરીએ તો શાળામાં અભ્યાસ સિવાય સહઅભ્યાસિક પ્રવૃત્તિ અથવા એવા કયા કાર્યક્રમો થાય છે કે જે સ્વચ્છતાને લગતા હોય અને ખાસ કરીને બાળકો એમાં ભાગ લે, શિક્ષકો ભાગ લે અને લોકો સ્વચ્છતા માટે જાગૃત બને? નમસ્કાર. વિસનગર એક શિક્ષણ નગરી છે અને આ સંસ્થા નવયુગ શિશુ નિકેતને સંગમ વિસનગરમાં સ્વચ્છતા અને પર્યાવરણ લગતા સે નો ટુ પ્લાસ્ટિક અને સમગ્ર વિસનગરમાં એ સ્વચ્છતાને અભિયાનને અંતર્ગત સમગ્ર વિસનગરમાં બધે દરેકે દરેક શિક્ષણની સંસ્થાઓને, તમામ વાલીઓને જાગૃત કરવા માટે સમગ્ર વિસનગરમાં સાયકલ રેલી કરીને તમામ વિસનગરની તમામ જનતાને એ સ્વચ્છતા પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે ઘણા પ્રયત્નો કરે છે. આ સિવાય સ્કૂલ દરમિયાન અલગ અલગ વાલીના સમિતિ દ્વારા એન્યુઅલ ફંક્શનમાં પણ સ્વચ્છતા અને પર્યાવરણ લગતી ઘણી બધી વાતો કરવામાં આવે છે. મિત્રો,
અત્યારે આપણી સાથે ઈશાન છે, જે થોડી વાર પહેલા આપણે જે કાર્યક્રમ જોયો તેમાં ગાંધી બાપુ બન્યા હતા. તો ઈશાન, ગાંધી બાપુ વિશે તને શું ખબર છે અને સ્વચ્છતા વિશે તને શું ખબર છે? ગાંધી બાપુ આપણા દેશના રાષ્ટ્રપિતા હતા. તેઓ એવું વિચારતા કે આપણો ભારત દેશ સ્વચ્છ બને. આપણે બધાએ ભેગા મળીને એ ગાંધી બાપુના એ સ્વપ્નને સાકાર કરવું જોઈએ. જાગૃતિબેન, આપની શાળામાં બાળકોને ખાસ કરીને સ્વચ્છતા માટે શું સમજાવવામાં આવે છે અને સ્વચ્છતા સિવાય બીજી એવી કઈ પ્રવૃત્તિઓ કરો છો કે જેથી બાળકો માટે પણ કંઈક લાભદાયી હોઈ શકે? અમારી સંસ્થા સ્વચ્છતા સાથે તો જોડાયેલી જ છે, એ સિવાય પી ફોર પી એટલે કે પેરેન્ટિંગ ફોર પીસ જે ઇન્ટરનેશનલ લેવલે જે કામ કરી રહ્યા છે, એ બધા પેરેન્ટ્સને એકત્ર કરી અને બાળકની અનાથ હોય કે કોઈ પણ હોય, કોઈ મજૂરી કામ કરતું હોય એ બાળકને પણ સાથે એને એનો વિકાસ કેવી રીતે થાય છે, એને અંદરના આત્માના ગુણોને વિકસાવવાનું કામ કરે છે ત્યાં અમે જોડાયેલા છીએ. હાર્ટફુલનેસ દ્વારા અંદરથી ટીચરોને પણ લાગણીથી બાળકો સાથે કેવી રીતે કામ કરવું એ શીખવાડવામાં આવે છે. બાળક અહીંયા જ નહીં પણ ઘરે માતા પિતા સાથે પણ અને પડોશી સાથે પણ કેવી રીતે વર્તન કરે એ પણ અમારી સંસ્થા શીખવાડે છે. ઉઠાન કે મુઠ્ઠી કસને કી બારી હૈ, હર દિશા દિશા કા મુખડા છપ સે ધોના હૈ. અત્યારે આપણી સાથે ધોરણ 10 નો વિદ્યાર્થી કથન છે. તો કથન, સ્વચ્છતા વિશે તારા વિચારો શું છે અમારા દર્શકોને જણાવીશ? તો હું સ્વચ્છતા પ્રત્યે હું એમ માનું છું કે સ્વચ્છતા એ કોઈ વિકલ્પ નથી, સ્વચ્છતા એ જરૂરી વસ્તુ છે. અને મારું દ્રઢપણે એ માનવું છે કે આપણે બધાએ સ્વચ્છતા માટે જરૂરથી જાગૃત થવું જ જોઈએ. અને આપણે અમુક વખત કહીએ છીએ કે અહીંયા ગંદકી છે, ત્યાં ગંદકી છે, કોઈ કચરો ઉપાડતો નથી, પણ શું આપણે આપણાથી શરૂઆત ન કરી શકીએ? મારું દ્રઢપણે એવું જ માનવું છે કે જો આપણે આપણાથી જ શરૂઆત કરીશું તો જ આપણે આપણી આસપાસનો વિસ્તાર, આપણું ઘર અને આપણે જે એરિયામાં રહીએ છીએ, એરિયા, આપણું ગામ, આપણું શહેર બધાને સ્વચ્છ રાખી શકીશું. આરજુ, હમણાં કથને વાત કરી કે સ્વચ્છતા માટે આપણે જાતે જ જાગૃત થવું પડશે, તો તું શું કહે છે સ્વચ્છતા માટે શું કરવું જોઈએ? સ્વચ્છતાનો બીજો કોઈ ઓપ્શન જ નથી. દેશમાં એક કે બે વ્યક્તિના સ્વચ્છતા રાખવાથી દેશ સ્વસ્થ નહીં થઈ શકે, પરંતુ શાળા પણ સ્વસ્થ નહીં થઈ શકવાની. શાળામાં પણ સ્વચ્છતા જાળવવા માટે તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીગણને સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. અમારી શાળામાં તો અમે જ્યારે એડમિશન લઈએ ત્યારે જ અમને સ્વચ્છતાનો રૂલ એડ કરવામાં આવે છે. અમારી શાળા સ્વચ્છતા માટે હંમેશા સક્રિય રહે છે. તે દરેક બાળકને એમ જ સમજાવે છે કે સ્વચ્છતા જાળવવી નહીં જોઈએ, પરંતુ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. તો આપણે પણ દેશના દરેક નાગરિકે સ્વચ્છતા માટે સંગઠિત થઈને સ્વચ્છતાનો સહકાર આપવો જોઈએ. મારી સાથે ધોરણ 8 નો વિદ્યાર્થી ધ્રુવિલ છે. તો ધ્રુવિલ, સ્વચ્છતા માટે તારા વિચારો શું છે અને શાળામાં આવ્યા પછી સ્વચ્છતા વિશે તું વધારે શું જાણતો થયો? હું એવું માનું છું કે સ્વચ્છતા કોઈ એક માણસ કરી નથી શકતો. આપણા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું હતું, તેથી જ આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદીજીએ આ તેમનું સ્વપ્ન સાકાર કરવા માટે સ્વચ્છ ભારત અભિયાનની પહેલ શરૂ કરી છે, જેનો હેતુ શેરીઓ, ગલીઓ અને આંતરમાળખાને અંદરથી સાફ કરવાનો હતો. મિત્રો, અત્યારે મારી સાથે ધોરણ 8 ની વિદ્યાર્થીની ખુશી છે.
ખુશી, સ્વચ્છતા વિશે તારા વિચારો શું છે અને ખાસ કરીને આ શાળામાં આવ્યા પછી સ્વચ્છતા માટે શું જાગૃતતા તમારામાં આવી છે? જે રીતે ખોરાક, પાણી અને ઓક્સિજન આપણા અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે, તેવી રીતે સ્વચ્છ શારીરિક અને માનસિક તબિયત માટે સ્વચ્છતા પણ અત્યંત મહત્વપૂર્ણ હોવી જોઈએ. આ શાળામાં આવ્યા પછી મને એમ થાય છે કે હું સારું થયું કે આ શાળામાં આવી. આ શાળામાં સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો છોકરું ચાલતું હોય કે બાળક, કોઈ વિદ્યાર્થી ચાલતો હોય તો તેમાં સ્વચ્છતાના દરેક બાજુ પર કચરાપેટી મૂકેલી હોય છે. સ્વચ્છ પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે દરેક વિદ્યાર્થીને એક એક થેલી આપવા, કાપડની થેલી આપવામાં આવી છે. દર સોમવારે નખ ચેક કરવામાં આવે છે. આ રીતે અમારી શાળામાં ખૂબ જ વિશેષ ધ્યાન આપવામાં આવે છે સ્વચ્છતા પર. જેમ તારા બધા મિત્રોએ કીધું કે સ્વચ્છતા જીવનમાં ખૂબ જ જરૂરી છે અને આ શાળામાં આવ્યા પછી કદાચ સ્વચ્છતા વિશે તમે લોકો વધારે જાગૃત બન્યા છો, તો શાળામાં આવ્યા બાદ સ્વચ્છતામાં બીજી કઈ નવી આદતો તમારી એવી બની છે જે ઘરે જઈને પણ તમે અમલમાં મૂકો છો? મારું એવું માનવું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. બીજું એ કે આપણે લોકોને એમ કહીએ છીએ કે ત્યાં ગંદકી છે, અહીં ગંદકી છે, પરંતુ આપણે પોતે જ ગંદકીનું દૂર કરવાનો પ્રયાસ કરીશું તો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે. બીજું એ કે આપણે જમતા પહેલાં અને પછી પણ હાથ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ. તમારી શાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે ખાસ તો કઈ કાળજી રાખવામાં આવે છે? તો આપણે ઇતિહાસમાં તો એ ભણેલા છીએ કે ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. તો આપણે ઘણી જગ્યાએ એ પણ વાંચીએ છીએ કે એક કદમ સ્વચ્છતા કી ઓર. તો આ વાક્યને સાકાર કરવા માટે અમારી સંસ્થાએ તે જ કાર્યમાં એક કદમ આગળ વધારીને એ કાર્યને પૂર્ણ કરવાની તરફ જઈ રહ્યા છે. તો આપણે આમ તો કાપડની થેલીનો ઉપયોગને આગ્રહ રાખવો જોઈએ, પણ આપણે એવું નથી કરતા. તો આપણે ઘરની બહાર અથવા બજારમાં જઈએ છીએ ત્યારે આપણે ઘરેથી કાપડની થેલી લઈ જવી જોઈએ, પણ આપણે એવું નથી કરતા. જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે તે સામાન દુકાનદાર આપણને પ્લાસ્ટિકની થેલીમાં આપે છે, તો તે આપણા માટે એક ઝેરદાયક બની જાય છે. તો આપણે ઘરેથી કાપડની થેલી લઈ જવાનો આગ્રહ રાખવો જોઈએ. તો આ કામ કરવા માટે અમારી સંસ્થાએ અમને કાપડની થેલીઓ આપેલી છે, જેના કારણે અમે ખૂબ જ જાગૃત થયા છીએ અને ઘણા લોકોને જાગૃત કરી શકીએ છીએ. તો અમે અમારા મા બાપને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી રોકી શકીએ છીએ. સપનાબેન, આપણી આ સંસ્થામાં બાળકો સ્વચ્છતા જેવી પાયાની બાબત શીખે એ માટે શિક્ષક તરીકે આપ શું પગલાં લો છો? અમારી સંસ્થા બહુ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. એ સાંસ્કૃતિક કાર્યક્રમ અમે સ્વચ્છતાને લઈને કરીએ છીએ, જેનેથી બધાને એક મેસેજ મળે. અને હું એક મેસેજ આપવા માંગુ છું બધાને, હમ સબકા સારા જહાં હિન્દુસ્તાન હમારા હૈ, હમ સબકા સારા જહાં હિન્દુસ્તાન હમારા હૈ, આવો મિલજુલ કર એક કામ કરે, આવો મિલજુલ કર એક કામ કરે, હર ફૂલ હર ગલિયારે મેં ક્યુ ના ખીલે, એસે હમ અરમાન કરે, એસે હમ અરમાન કરે. આપણી જગ્યા જેવી હોય છે બધી, એની આજુબાજુ અમારે ચોખ્ખાઈ રાખવાની હોય છે. એની શરૂઆત અમે આપણાથી કરીએ અને બધાને આમાં સહભાગી બનાવીએ, બસ એવી આશા. અજીતાબેન, એક શિક્ષક તરીકે બાળકોમાં સ્વચ્છતાની ટેવો વિકસે એના માટે આપ શું પગલાં લો છો? પહેલું સુખતે જાતે ન રહ્યા, એટલે બાળકો પોતે એકદમ સ્વચ્છ થઈને આવે, એમના નખ ના વધેલા હોય, હાથ પગ ધોયેલા હોય, સ્વચ્છ નહીં સરસ તૈયાર થઈને આવે, એના માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ અને એમને પ્રેરણા આપતા રહીએ છીએ કે અને દર સોમવારે એ લોકોના નેલ્સ કટ થયેલા છે કે નહીં એનું વગેરેનું ચેકિંગ કરીએ અને એમનું શાર્પિંગ કરીને વેપરને બધું નીચે ના નાખે, ડસ્ટબિનમાં જ નાખે, એવી અમે પાયાથી શરૂઆત કરીએ છીએ. અને નાના ધોરણથી શરૂઆત કરીએ તો ઉપર જતાં આગળ જતાં એ લોકોનો જે નાનપણથી શીખ્યા હોય એ મોટા સુધી ટેવ રહે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો સૌ પ્રથમથી જ આપણને સંદેશ મોકલેલો છે અને એને અનુસરીએ સ્વચ્છતા તે પ્રભુતા, આ પ્રમાણેના સૂત્રને સાર્થક આપણે જાતે જ કરીશું
તો આપણે પોતે સ્વસ્થ રહી શકીશું, આપણી તંદુરસ્તી સારી રહેશે, આપણી ભાવિ પેઢી પણ સારી રહેશે. એટલે આપણે મહાત્મા ગાંધીના સ્વચ્છતા તે પ્રભુતાના સૂત્રને ખરેખર અનુસરવું જ રહ્યું. देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है. सिद पे आ जाए देश मेरा, देश मेरा, देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है. अब ठान के मुट्ठी कसने की बारी है. हर दिशा दिशा का मुखड़ा छप से धोना है. सूरज को स्नान कराना है, धरती को भी नहलाना है. जो मन से निकले उमड़ घुमड़, उस नदी को आंच बहाना है. स्वच्छता की ज्योत जागी है, स्वच्छता की ज्योत जागी है. વચ્ચે અમે સે નો ટુ પ્લાસ્ટિકનું એક આખું અભિયાન અમારા વિસનગરમાં ચલાવેલું અને એના ભાગરૂપે વિસનગર સ્કૂલમાં અમારી સ્કૂલ તરફથી આપણે થેલી પણ અમે લોકોએ પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી પણ બનાવી અને બધાને વેચવામાં પણ આવેલી અને દરેકે દરેક એસોસિએશનને એમાં સાંકળ્યા જ્યાં જ્યાં આગળ પ્લાસ્ટિકની થેલી વપરાય છે. જેમ કે શાકભાજીવાળું એસોસિએશન અને દવા એસોસિએશન એ બંને જણાને વાત કરી કે તમે તમારે ત્યાં પ્લાસ્ટિકની બેગ બંધ કરો. અને આજે વિસનગરમાં દવાની દુકાન અને શાકવાળા એ બંને મિત્રો પ્લાસ્ટિકની બેગ વાપરતા બંધ થયા અને કાગળની બેગનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક નાનકડી શરૂઆત છે પણ એના અમે એક ઇનિશિયેટિવ લેવાનો આનંદ રહ્યો અને વી વિશ કે સ્વચ્છતા અભિયાન એક કાયમ ચળવળ બની રહે અને ભારતીયોના સ્વભાવ બની રહે ત્યારે આ વાત નરેન્દ્ર મોદી સાહેબની જે વાત છે સ્વચ્છતા અભિયાનની તો એ લેખે લાગી ગણાશે અને અમારો કાયમી રોલ રહે છે કે સ્વચ્છતાને અમે કાયમ ઉજાગર કરીએ. અને તમને ખાસ એક વાત કરું કે સ્વચ્છતાને અમે ગ્રેડેશનમાં એમના કરિક્યુલમમાં પણ અને સાંકળી લીધો છે કે જેમ એનો પ્રોગ્રેસ રિપોર્ટ હોય એ પ્રોગ્રેસ રિપોર્ટમાં સ્વચ્છતાના પણ અમે ગ્રેડ આપીએ છીએ એ બી સી ગ્રેડ કરીને, જેથી એ લોકોને એક તત્પરતા રહે એ ગ્રેડ તરફ પણ. આ એક વાત અમારા બાળકોમાં તો ઉતરેલી જ છે પણ સમગ્ર સમાજ આ વસ્તુને સ્વીકારે. ચોખ્ખું રાખવું એ સ્વભાવ બનાવે, ચોખ્ખું રાખવું એનાથી જ સફળતા છે. અને દરેક માતાને અમે હમણાં જ મોમ્સ કાર્નિવલ્સનો પ્રોગ્રામ કર્યો જેમાં માતાને એજ્યુકેટેડ કરવાની વાત હતી કે માતા કેટલી સરસ એજ્યુકેટ થશે તો બાળકો એની જાતે જાતે જ એજ્યુકેટ થઈ જશે. તો આ બધા જ પ્રયત્નો જે અમારા થ્રુ થાય છે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં માતાઓને ટ્રેનિંગ આપીને બચપન યુનિવર્સિટી સાથે અમે જોડાયેલા છીએ. મોદી સાહેબે બહુ સરસ એક શરૂઆત કરી છે બચપન યુનિવર્સિટીની, જેમાં ગર્ભના સંસ્કારો આપવાની વાતો છે, ગર્ભથી યોગ શીખવાડવાની હોય છે. ગર્ભથી યોગ તો શીખવાનો જ છે પણ ગર્ભથી પહેલાં તો સ્વચ્છતા. અને હું તો એવું કહીશ કે મેં અમેરિકા જઈને જોયું ને ત્યારે એક વસ્તુ બીજી એ શીખી કે ત્યાં નર્સરી જુનિયર સિનિયરના બાળકોને એબીસીડી પછી શીખવાડવામાં આવે છે. પહેલાં એ શીખવાડવામાં આવે છે કે ધીમે બોલો, બૂમો નહીં પાડો, ધીમે બોલો અને ચોખ્ખું બોલો, એની સાથે સાથે સ્વચ્છ રહો. સ્વચ્છતા એ અમેરિકાનો જો સંસ્કાર હોય તો ભારતનો કેમ ના આવે?
અને બીજી એક અત્યારે મને વાત બીજી એક એ પણ યાદ આવે છે કે સ્વચ્છતાની આ વાતો તો આપણે એમ જ કરીએ છીએ કે કંઈક ખાઈએ ને કચરો ફેંકી દઈએ, ચોકલેટ ખાધી તો રેપર ફેંકી દઈએ, પણ એ વસ્તુ નથી. તમે જોજો પૂજામાં બ્રાહ્મણો કરતા હોય, ખૂબ બધા ખાંડ ને ગોળ ને પ્રસાદ ને બધું એટલું ખુલ્લું પડ્યું હોય, સવારથી સાંજ સુધી પૂજા થતી હોય અને પ્રેમથી ભક્તોએ પ્રસાદને ગ્રહણ કરે, એની ઉપર એટલી માખીઓ બેઠી હોય, અને પછી બીજા દિવસે આપણે વિચારીએ કે શું ખાધું હતું જેનાથી માંદા પડે. અને આપણે તો શ્રદ્ધાળુ માણસો એટલે ક્યારે એવું નહીં વિચારીએ કે પ્રસાદ ખાવાથી માંદા પડ્યા. એટલે સ્વચ્છતા દરેકે દરેક વ્યક્તિ માટે, એ મોટા માણસથી માંડી નાના બાળક સુધી બધાને સ્વચ્છતા જાળવવાની, સ્વચ્છતા વિશે શીખવાની અને જાણવાની જરૂર છે. મિત્રો, જો હોય આપના પણ ગલી, ગામ, મહોલ્લા, શાળા કે કોલેજ ચોખ્ખા ચણાક, તો અમે પણ આવીશું આપને ત્યાં. જોડાવું છે ને અમારી સાથે તો લખી લો અમારું સરનામું. કાર્યક્રમ અધ્યક્ષ, ચોખ્ખું ચણાક કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિન રોડ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે info@ddginnar.com. મિત્રો, અમારો કાર્યક્રમ ચોખ્ખું ચણાક આપ હવે યુટ્યુબ પર પણ નિહાળી શકો છો, ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ કરીને. સ્વચ્છતા વિશેની વધુ વાતો લઈને આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ચોખ્ખું ચણાક કાર્યક્રમ પ્રસારણ દર સોમવારે સવારે 10:30 અને પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર.